અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું શહેરમાં વાહનોની ગતિ મર્યાદાને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ રોડ પર વાહનની ગતિ અંગે આ જાહેરનામું બહાર પાડ્યું. અકસ્માત ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરની અંદરના રસ્તા પર વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરાઈ. ભારે અને મધ્યમ વાહનો માટે 40 કિલોમીટર પ્રતિ કલાક, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક, તો ટુ વ્હીલર માટે 50 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવ્યા છે. શહેરની અંદરના રસ્તાઓ પર વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ કલાક અને ટુ વ્હીલર માટે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રાખવામાં આવી છે. કમિશનરે જાહેરનામું બહાર પાડતા તમામ અમદાવાદવાસીઓને આ લાગુ પડશે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જેમાં તમામની ગતિને હવે થોડે ઘણે અંશે થંભાવી દેવામાં આવી છે. સતત થતા અકસ્માતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં સતત વાહનો પણ વધી રહ્યા છે, જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જલ્દીથી પહોંચવા માટે ક્યારેક સ્પીડમાં પણ વાહનો ચલાવતા અકસ્માત સર્જાતા હોય છે. તો આ સાથે ઘણી વખત હિટ એન્ડ રનની ઘટનાઓ પણ રાત્રે બનતી હોય છે. ત્યારે આ નિયમ લાગુ કરતા દિવસ હોય કે રાત, જો આપ શહેરમાં ફરો છો, અમદાવાદ શહેરમાં, તો આ આંકડો આપે વાહનોને સ્વીકારવો પડશે. અને તે છે, ફોર વ્હીલર માટે 60 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને ટુ વ્હીલર માટે 50 કિલોમીટર પ્રતિ કલાક. આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સંવાદદાતા અનિતા પટની જોડાયા છે. અનિતા, સતત શહેરમાં વાહનો વધી રહ્યા છે, આ સાથે અકસ્માતો પણ થાય છે, અને તેને જ જોતા અમદાવાદ કમિશનરે આજે જાહેરનામું બહાર પાડ્યું છે, શું વિગતો? જે પ્રકારે અમદાવાદ શહેરમાં વાહનોની વધવાની સાથે જ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. 2018ની વાત કરીએ તો 320 લોકો અકસ્માતમાં મોત નિપજ્યા હતા, જેમાંથી 60 મહિલાનો સમાવેશ છે અને જે 280 પુરુષનો સમાવેશ થાય છે. જે પ્રકારે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘ દ્વારા આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જે વાહનો ઓવર સ્પીડમાં ચલાવતા હોય છે, મોટા વાહનો સાથે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલર, આ તમામ વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવી છે. અંદાજિત પ્રતિ કિલોમીટરે 40 થી 60 ની સ્પીડમાં તમામ જે 3 વાહનો છે તેને વહેંચવામાં આવ્યા છે, જેમાં જે શહેરના જે કોટ વિસ્તાર છે તેમાં ચલાવવા માટેની બી સ્પીડ માટેનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, સાથે હાઈવે પર ચલાવવા માટેની પણ સ્પીડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે જે પ્રકારે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, હમણાં તાજેતરમાં જ મોટા વાહનો જે રીતના ડમ્પરના અડફેટે અનેક વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, તાજેતરમાં જ એક બીઆરટીએસની જે અડફેટે એક વૃદ્ધાનું મોત થયું છે, જેને લઈને આ અકસ્માત ને લઈને હાલ જાહેરનામું બહાર પડ્યું છે. કારણ કે પ્રાથમિક તપાસમાં એ સામે આવી રહ્યું છે કે ઓવર સ્પીડના કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને વાહન ચાલકોને જે પ્રકારે ટ્રાફિકના નિયમને લઈને જે જાગૃતતાનો અભાવ છે, સીટ બેલ્ટ બાંધવી કે હેલ્મેટ નહીં પહેરવા, સાથે ઓવર સ્પીડમાં વાહનો ચલાવે, આ તમામ મુદ્દાઓ ધ્યાન પર આવતા હાલ તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે અને આવતીકાલથી તેની અમલીકરણ કરવામાં આવશે અને જે પણ વાહન ચાલકો તે અમલ નહીં કરે તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાની સાથે દંડ પણ વસૂલ કરવામાં આવશે. આ પ્રકારે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનને આ પ્રકારે એલર્ટ લેવા માટેનું અને આજે જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો અમદાવાદ પોલીસ કમિશનરનું આ